વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો તો આપણે ચેપ્ટર નંબર 8 સંકલનનો ઉપયોગ બરાબર છે બે લેક્ચર આપણે જોયા બરાબર છે સ્વાધ્યાય 8.1 બરાબર એમાં આપણે લગભગ 7 પ્રશ્નો કરેલા મિત્રો બરાબર 8મો પ્રશ્ન કરીએ બરાબર છે એ પહેલા થોડીક નોંધ લઈ લઈએ બરાબર છે કે બે વક્રો વડે બરાબર હવે બે બે વક્રો આવશે મિત્રો બરાબર છે અત્યાર સુધી આપણે જોયું કે એક વક્ર જ હોય કાં તો પરવલય આપેલું હોય કાં તો વર્તુળ આપેલું હોય કાં તો ઉપવલય આપેલું હોય કાં તો રેખા હોય બરાબર કોઈ એક જ વક્ર હતો હવે જ્યારે બે બે વક્ર આવે તો એનાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું મિત્રો બરાબર બાકી તો આપણે એવું યાદ રાખતા કે જો લગભગ આપણે x ને સાપેક્ષ સંકલન કરતા કોને સાપેક્ષ x ને જ્યારે y ને સાપેક્ષ ક્યારે સંકલન કરવાનું હોય તો y x આપેલું હોય y ની લિમિટ આપેલી હોય y બરાબર કંઈક રેખા આપેલી હોય ત્યારે બરાબર બાકી મોટાભાગના દાખલામાં આપણે x ને સાપેક્ષ સંકલન કરશું x ને સાપેક્ષ સંકલન કરવું હોય તો સૂત્રણ કરતા કોને બનાવવું પડે y ને બનાવવો પડે મિત્રો બરાબર પછી આપણે x ની લિમિટ લઈ લીધી બરાબર x ની લિમિટ લેવી પડે ને x ને સાપેક્ષ સંકલન કરવું હોય તો લિમિટ કોની લેવાની x ની y ને સાપેક્ષ સંકલન કરવું હોય તો લિમિટ કોની લેવાની y લેવાની મિત્રો x ની લિમિટ લઈ લેવાની બરાબર x નો x x આમ અહીંયાથી અહીંયા સુધી બરાબર બંને x આમ લઈ લ્યો બરાબર છે અને સંકલન કરી નાખો બરાબર હવે અત્યાર સુધી એક એક વક્ર જ આવતા બરાબર હવે જો બે વક્ર આવે તો ત્યારે શું કરવાનું તો બે વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ધારો કે તમને બે વક્ર આપેલા હોય y બરાબર f ઓફ x અને y બરાબર g ઓફ x બરાબર આ બંને વક્રો વડે બરાબર એક સાથે આ મેં અલગ અલગ દોર્યા છે પછી અહીંયા મેં સાથે દોર્યા છે બરાબર તો આ બંને વક્રો વડે એટલે ત્રીજું બરાબર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કઈ રીતે મળે મિત્રો બરાબર જોઈએ અત્યાર સુધી આપણે આવું કર્યું કે ધારો કે x અક્ષ y અક્ષ આ બે રેખાઓ છે શિરોલંબ રેખાઓ x બરાબર x બરાબર b આ બે રેખાઓ છે બરાબર x બરાબર x બરાબર b અને આ વક્ર આપે છે y બરાબર f ઓફ x તો આપણે શું કરતા કે a થી b f ઓફ x dx એનું સંકલન કરી નાખો એટલે સીધો જવાબ મળી જાય એનું ક્ષેત્રફળ આવી જાય ખ્યાલ આવે એટલે આ ભાગ મળી જાય બરાબર આજે છાયાંકિત બરાબર આ જે લીટા કરેલા છે બરાબર એટલે જે આ છાયાંકિત ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ મળી જાય કે a થી b f ઓફ x dx પછી એવી રીતે વક્ર g ઓફ x આ રીતે આવેલો હોય y બરાબર g ઓફ x a થી b બરાબર તેનું ક્ષેત્રફળ મેળવો કેવી રીતે તો a થી b g ઓફ x dx એટલે એનું ક્ષેત્રફળ મળી જાય હવે જો બંને વક્ર એક સાથે આપેલા હોય આ તમારા માટે નવું છે x અક્ષ y અક્ષ લિમિટ એની જ છે x બરાબર a અને x બરાબર b રેખા બદલતી નથી વક્ર પણ બદલતા નથી વક્ર y બરાબર f ઓફ x અને y બરાબર g ઓફ x બે વક્ર છે બરાબર તો હવે આ બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે આ ભાગ બરાબર આ વક્ર અને આ વક્ર અને આ રેખા x બરાબર a થી x બરાબર b વચ્ચે એટલે આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો શું કરવું પડે તો આખા ભાગમાંથી આખા ભાગમાંથી આ નીચેના ભાગને બાદ કરી નાખો બરાબર આખો ભાગ છે આખો ભાગ આ એમાંથી નીચેના ભાગને બાદ કરી નાખો તો આ મળી જાય તો આખા ભાગનું મેળવવા માટે શું ક્ષેત્રફળ મેળવવું પડે ઉપર કયો વક્ર છે એફ ઓફ એક્સ તો એફ ઓફ એક્સના ક્ષેત્રફળમાંથી જીવ ઓફ એક્સનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે આમાંથી આ નીચેનો ભાગ બાદ કરી નાખો તો વચ્ચેનો ભાગ મળી જશે આપણને ખ્યાલ આવ્યો એટલે બે વક્રની બાદ બાકી કરવી પડશે એ થી બી એફ ઓફ એક્સમાંથી જીવ ઓફ એક્સની શું કરવી પડશે બાદ બાકી કરવી પડશે એ ટુ બી એફ ઓફ એક્સ માઇનસ જીવ ઓફ એક્સ ડીએક્સ બરાબર આ ખ્યાલ આવ્યો હશે તમને બરાબર ખબર પડી ગઈ છે કે આ કુલ એફ ઓફ એક્સના ક્ષેત્રફળમાંથી આ જીવ ઓફ એક્સનો નીચેનો ભાગ બાદ કરી નાખો એટલે તમને વચ્ચેનો ભાગ મળી જાય બરાબર તો એફ ઓફ એક્સમાંથી શું બાદ કરવાનું છે જીવ ઓફ એક્સ એટલે જ્યારે જ્યારે બે વક્ર આવે ત્યારે શું કરવાનું એક્સ એમ લઈ લેવાના બંનેના બંને લિમિટ એક્સ એમ લઈ લેવાનું બરાબર પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ કરો અથવા તો બીજા વક્રમાંથી પહેલો વક્ર બાદ કરો બધું એક જ થશે કારણ કે માનાંકમાં આવ્યું છે ક્ષેત્રફળ કદાચ ઋણ આવ્યું હોય બરાબર એટલે કે આની આની કિંમત ઋણ આવી હોય તો પણ કેવી થઈ ધન થઈ જશે કારણ કે એ બરાબર શું લેવામાં આવશે મોડમાં આવી લેવાશે શું લેશું મિત્રો મોડમાં આવે ઓકે તો આ રીતે થશે બરાબર તો જ્યારે બે વક્ર આવે ત્યારે શું કરવાનું લિમિટ લઈ લેવાની એક્સ એમની અને પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ કરી નાખવાનો અને ડીએક્સ વાર્તા પૂરી એ ટુ બી એફ ઓફ એક્સ માઇનસ જીવ ઓફ એક્સ ડીએક્સ એ બરાબર મોડમાં આવે પહેલામાંથી બીજો બાદ કરો બીજામાંથી પહેલો બધું એક જ થશે કારણ કે માનાંકમાં છું ઓકે આ રીતે જોઈશું બરાબર આની આ 8મા દાખલામાં નથી પણ 9મો દાખલો જે છે આની પછીના દાખલાઓ એમાં બે બે વક્રો આપેલા છે ઓકે એકદમ ઇઝી પ્રશ્નો છે બરાબર જોજો દાખલાઓ છે 8મો દાખલો જોઈએ રેખા એક્સ બરાબર એ એ વાય સ્ક્વેર બરાબર એક્સ અને એક્સ બરાબર ફોર વાય સ્ક્વેર બરાબર એક્સ એટલે પરવલય એક્સ અક્ષને સંબંધ આવશે મિત્રો મેં તમને પહેલા જ લેક્ચરમાં કીધેલું વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર એક્સ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર વી વાય એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર વી આ બધી જ આકૃતિ મેં તમને દોરાવેલી આ આકૃતિ હકીકત આવી થાય એક્સ બરાબર એ આ શિરોલંબ રેખા આ પરવલય એક્સ અક્ષને સંબંધ છે આ શિરોલંબ રેખા બરાબર કે આ જે રેખા છે એ આ અને આના વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન એટલે આ રેખા ક્યાં આવશે વચ્ચે આવશે ઓકે તો થાય ને તો જ વિભાજન કરે ને મિત્રો બરાબર વચ્ચે આવતી હોય તો જ
તો a ની કિંમત મેળવવાની છે કોની કિંમત a ની આ રીતે થશે મિત્રો જોજો આ yx આ x અક્ષ આ પર લઈશ y સ્ક્વેર બરાબર x ઓકે આ x બરાબર 4 રેખા છે કઈ રેખા છે મિત્રો આ x બરાબર 4 બરાબર આ y સ્ક્વેર બરાબર x પર લઈ દોરો અને x બરાબર 4 એટલે સીલો રેખા દોરો વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે કોણ વિભાજન કરે તો કે x બરાબર a તો એ ક્યાં હોય વચ્ચે હોય તો જ વિભાજ સોરી મિત્રો હા તો આ y સ્ક્વેર બરાબર x અને x 4 બરાબર હવે આનું આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે કોણ વિભાજન કરે તો કે x બરાબર a તો x બરાબર વિભાજન ક્યારે કરતી હોય વચ્ચે હોય ત્યારે તો x બરાબર a ક્યાં હશે વચ્ચે હશે બરાબર આ 0 0 બિંદુ x બરાબર a મિત્રો રેખા ક્યાં હશે વચ્ચે હશે આ રેખા છે x બરાબર a બરાબર છે તો x બરાબર a છે આનો x એમ શું હોય મિત્રો એ જ હોય y એમ 0 હોય કારણ કે x અક્ષ છે આનો x એમ શું છે 4 0 y એમ 0 બરાબર x એમ a બરાબર એટલે કે આ બંને ભાગ કેવા છે સમાન છે બરાબર છે બરાબર કે આ બંને ભાગ કેવા છે મિત્રો સમાન છે કે આ ભાગ અને આ ભાગ બંને કેવા છે સમાન તો તમારે શું કરવું પડે હકીકત કાઈ નહીં બંનેને એક ચમ લઈ લો તો આનો એક ચમ શું છે ક્યાંથી શરૂ થાય 0 થી 0 થી a કોનું સંકલન પર વલય પછી a થી 4 કોનું સંકલન પર વલય બીજું કંઈ છે જ નહીં બરાબર માત્ર પરવલય જ આપેલ છે બરાબર આપણે લિમિટ કોને લીધી x ની તો સૂત્રાંકતા કોને બનાવવાનો y ને તો y ને સૂત્રાંકતા બનાવો તો y બરાબર શું થાય √x પૂરું થઈ ગયું ખ્યાલ આવ્યો એટલે આ રીતે કરવાનું છે હવે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ ભાગનું ક્ષેત્રફળ છાયાંકિત ભાગનું એટલે બે ભાગ છાયાંકિત કરેલા છે બરાબર માં બંને ભાગ કેવા છે મિત્રો સમાન છે બંને ભાગ કેવા છે સમાન છે તો બંને ભાગ સમાન હોય બરાબર તો બંને અડધા બધા ભાગ પર આનો એક સમ શું છે 0 આનો એક સમ શું છે a તો 0 થી a કોનું સંકલન કરવાનું છે પરવલયનું સંકલન કોનું સંકલન કરવાનું છે પરવલય તો આપણે લિમિટ કોને લીધી x ની તો સૂત્રાંકતા કોને બનાવવાનું y ને જેની લિમિટ લ્યો ની સિવાયના બંને સૂત્રાંકતા બનાવવાનો તો સૂત્રાંકતા y ને બનાવો તો y બરાબર શું થાય અંડર √x √x dx બરાબર છે અને પછી 0 થી a આનું સંકલન અને a થી 4 આનું સંકલન બંને કેવા છે સમાન છે બંનેને સરખાવજો a થી 4 અને ઇન્ટિગ્રેશન a ટુ 4 કોનું સંકલન તો કે પરવલયનું છે √x dx બરાબર છે ધીમે ધીમે સાદું આપીએ √x નું સંકલન શું થાય x ની 1/2 એનું શું થાય x ની 3/2 ઘાતમાં એટલો વધારો છેદમાં 1 ઘાત બરાબર છે મિત્રો તો x ની 3/2 છેદમાં 3/2 લિમિટ શું છે તો કે 0 થી a પહેલી બાજુ પણ એ જ રીતે a ટુ 4 x ની 3/2 છેદમાં 3/2 લિમિટ શું છે તો કે a થી 4 આ a છે મિત્રો જોજો આ 4 છે 3/2 બે બાજુ તું ઉડાડી નાખો લિમિટ મૂકી જો a રેસ ટુ 3/2 માઇનસ 0 રેસ ટુ 3/2 બરાબર 2/3/2 બંને બાજુ તું ઉડી જાય 4 રેસ ટુ 3/2 માઇનસ a રેસ ટુ 3/2 જોજો મિત્રો બરાબર લિમિટ મૂકી મિત્રો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આ 0 થઈ જાય a રેસ ટુ 3/2 આ માઇનસ a રેસ ટુ 3/2 આ બાજુ કેવા થાય પ્લસ a રેસ ટુ 3/2 બરાબર 4 રેસ ટુ 3/2 આવું થશે a રેસ ટુ 3/2 પ્લસ a રેસ ટુ 2 ટાઈમ્સ a રેસ ટુ 3/2 મિત્રો થઈ જશે 2 ટાઈમ્સ a રેસ ટુ 3/2 બરાબર 4 રેસ ટુ 3/2 એટલે 4 એટલે શું લખાય 2 નો વર્ગ લખાય મિત્રો શું લખાય 2 નો વર્ગ એની પાછી કેટલી ઘાત છે 3/2 બે બે ઉડી જાય 2 નો ઘન 8 થઈ જશે 2 ઇન્ટુ a રેસ ટુ 3/2 આ ઘાત બે બે ઉડી જાય 2 નો ઘન કેટલો થશે 8 બે ક્યાં જશે છેદમાં તો a રેસ ટુ 3/2 બરાબર 2 ચોકા એટલે 4 ખ્યાલ આવ્યો મિત્રો બરાબર આ a ની 3/2 ઘાત છે પહેલી બાજુ શું થઈ જાય 2/3 આ બાજુ ઘન હોય પહેલી બાજુ ઘનમૂળ થઈ જાય વ્યસ્ત ઘાત થઈ જાય આ બાજુ વર્ગ હોય પહેલી બાજુ વર્ગમૂળ થઈ જાય ઉલટું થઈ જાય 2 હોય તો 1/2 થઈ જાય ક્યુબ હોય તો 1/3 થઈ જાય તો આ બાજુ 3/2 છે પહેલી બાજુ શું થઈ જાય 2/3 થઈ જાય શું થઈ જાય મિત્રો 2/3 a is equal to 4 raised to 2/3 આ એની કિંમત મિત્રો આવી ગઈ a is equal to 4 raised to 2/3 4 ને તમે આમ લખો 2 નો વર્ગ બરાબર છે તો આમ લખો 2 નો વર્ગ એટલે 2 રેસ ટુ 4/3 લખો તો પણ ચાલે મિત્રો બરાબર આ રીતે પણ લખી શકાય 4 એટલે શું લખાય 2 નો વર્ગ
એની પછી 2 બાય 3 તો 2 2 4 બરાબર આમ લખાય 2 રેસ ટુ 4 બાય 3 આમ લખો તો પણ ચાલે મિત્રો અથવા તો એ ઇઝ ઇક્વલ ટુ 4 રેસ ટુ 2 બાય 3 લખો તો પણ ચાલશે આ જવાબ આવી ગયો બરાબર બંને ભાગ સમાન હતા બંનેને સરખાવી દીધા એટલે શું આવી ગયો જવાબ આવી ગયો તો વ્યવસ્થિત સમજીને દાખલો ગણી નાખો આગળ વધીએ મિત્રો નવમો દાખલો પરવલય x² = y એટલે આ પરવલય yx ને સમીન છે મિત્રો x² છે જેનો વર્ગ ના હોય એની સિવાયના અક્ષર સમીન હોય કોનો વર્ગ છે x નો બરાબર તો એની સિવાયના અક્ષર સમીન હોય yx ને સમીન અને y = આ બધું લખાવેલું છે મિત્રો તો બરાબર છે અને y = |x| એટલે રેખા થઈ |x| ના બે ભાગ થઈ x અને -x બરાબર વડે આવૃત પ્રેસનું ક્ષેત્રફળ શોધો એ પણ મેં તમને કીધું કે y x ક્યારે દોરું y -x ક્યારે દોરું y x હોય તો મિત્રો કયા ચરણમાં આવે પહેલા ને ત્રીજા ચરણમાં આવે y -x હોય તો કયા ચરણમાં બીજા ને ચોથા ચરણમાં રેખા આવે મિત્રો આ રીતે હોય બરાબર છે અને x² જોડવા આ તો ડાયરેક્ટ દોરાઈ જશે મિત્રો આ રીતે આવશે પરવલય yx x અક્ષ આ રીતે પરવલય આવશે પરવલય કયો છે તો કે x² = y ઓકે આ રીતે થઈ ગયું હવે y / x / x ના બે ભાગ ધન હોય તો અને ઋણ હોય તો y / x અથવા તો y - x તો y / x હોય તો કયા ચરણમાં આવે મિત્રો પહેલા ત્રીજા ચરણમાં આવે કયા ચરણમાં આવે પહેલા અને ત્રીજા ચરણમાં તો આ રેખા થઈ મિત્રો કઈ y / x ઓકે અને જો y - x હોય તો કયું ચડાવે બીજું ચોથું મેં તમને ગયા લેક્ચરમાં કીધેલું મિત્રો એ બધું બહુ યાદ રાખવું પડશે તો જ આ બધું યાદ રહેશે ને બરાબર આ જે રેખા જે છે એ કઈ છે તો કે y - x આ રેખા છે y - x ઓકે હવે પરવલયના રેખા તો પરવલય અને આ રેખા આ બે રેખા થઈ એના વડે આવૃત પ્રેસનું ક્ષેત્રફળ એટલે આ ભાગ મેળવવાનો છે આ ભાગ અને આ ભાગ આ પરવલયના રેખા બરાબર આ પરવલયની રેખા એના વડે આવૃત પ્રેસનું ક્ષેત્રફળ મેળવવાનું છે બરાબર એટલે આ ભાગ મેળવવાનો છે તો આ કોઈ એક ભાગનું આ બિંદુ કયું હોય 0 0 ઉગમ બિંદુ બરાબર છે y / x છે બરાબર છે તો x આમ અને y આમ કેવો હોય સમાન હોય કયું હોય તો કે y / x આવું મૂકી દો તો x² / x તો x / શું આવશે 1 1 1 આવશે શું આવશે મિત્રો 1 1 અહીંયા શું આવશે x આમ ઋણ આવશે કારણ કે ઋણ x અક્ષ છે y આમ શું આવશે 1 આવશે -1 અને 1 ખ્યાલ આવો તો શું કરવાનું ખ્યાલ આવો આ ખબર પડી ડાયરેક્ટ આ મળે છે એટલે આપણે મેળવી લીધા ઓકે બાકી આમ મેળવો તોય વાંધો નથી બરાબર એટલે તો શું કરે બંને વક્રોને એકબીજા સાથે છેદ બિંદુઓ તો y² / x અને y / x આમ છે પહેલા તો તો / x ના બે ભાગ તો કે y / x અને y - x આ પહેલા તો દોરી નાખવાનું બધું બરાબર y / x આમ મૂકી દો તેથી ના છેદ બિંદુ હોય એમ આગે વખત દાખલો ગણેલો લગભગ આપણે વર્તુળ વાળો એમાં આપણે આ કરેલું બરાબર છેદ બિંદુ મેળવવા માટે શું કરવું y / x આમ મૂકી દો તો x² / x તો x² - x = 0 એમાં થાય ને x ડાયરેક્ટ ઉડી ના જતી x x ડાયરેક્ટ ઉડાડો તો x / શું લેવું પડે 0 લેવું પડે x * x - 1 = 0 તેથી x / 0 અથવા તો x / 1 x / 0 તો y / 0 કારણ કે y અને x સમાન છે x / 1 તો y / 1 હવે બિંદુ મેળા 0 0 1 1 અને y / - x આમ મૂકો x / 1 તો y / શું હશે - 1 તો 1 અને - 1 બરાબર સોરી - 1 અને 1 x / -1 મળશે બરાબર ખ્યાલ આવ્યો મિત્રો તો બિંદુ એટલા મળશે -1 અને 1 ત્રણ બિંદુઓ મળશે કેટલા કયા કયા મિત્રો 0 0 1 1 -1 અને 1 આ ત્રણ બિંદુઓ મળ્યા બરાબર એ ત્રણેને આપણે દોરી દીધા બરાબર આ લખી દીધા બરાબર હવે આ થઈ ગયું હવે શું કરવાનું છે આને વડે આવૃત પ્રેસ ક્ષેત્રફળ તો આ બંને ભાગ સમાન છે 0 0 1 1 0 0 1 1 આ તો ઋણ દર્શાવે શા માટે કારણ કે ઋણ x અક્ષ છે એમ બાકી ભાગ તો આ બંને કેવા છે સમાન તો કોઈ એક ભાગનું મેળવી લો અને બે વડે ગુણ નાખવાનું બરાબર તો એક ભાગનું મેળવવા માટે શું કરવાનું હોય તો આ બે વક્ર છે કેટલા છે બે કયા કયા રેખા અને પરવલય તો રેખામાંથી પરવલય બાદ કરો અથવા તો પરવલયમાંથી રેખા બાદ કરો
ख्याल आयो अने लिमिट ले लियो x ની શું રંગ હતા y ને બનાવી દો બરાબર હવે a બરાબર મોડ માં i બરાબર બરાબર છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર શું તો કે 2 ગુણ્યા બરાબર બે ભાગ છે ને એક ભાગને 2 બરાબર 0 થી 1 પરવલયમાંથી રેખા વાત કર નાખો અથવા રેખામાંથી પરવલય વાત કર નાખો બરાબર લિમિટ લઈ જાવ x m તો આનો x m શું છે 0 આનો x m શું છે 1 બરાબર બે વક્ર છે તો રેખામાંથી પરવલય વાત કરો અથવા તો પરવલયમાંથી રેખા વાત કરો બરાબર તો રેખામાંથી પરવલય વાત બરાબર બંનેમાંથી સૂત્ર કરતા કોને બનાવવાનું છે y ને બનાવવાનું છે તો y બરાબર શું છે x² બરાબર આ એક રેખા લઈ જાવ y બરાબર x પ્રથમ ચરણ લીધું ને આપણે તો y બરાબર કઈ રેખા છે x તો x² - x y ને સૂત્ર કરતા બનાવીને શું બરાબર છે ખ્યાલ આવ્યો મિત્રો બંનેમાંથી y ને થોડા કેમ આપણે લીધું હતું y બરાબર f(x) ને y બરાબર g(x) તો y ને સૂત્ર કરતા બનાવજો તો આમાંથી y ને સૂત્ર કરતા બનાવો તો y બરાબર x માઇનસ આ પેલો વક્ર માઇનસ કરીને બીજો વક્ર કયો છે y બરાબર x² x - x² dx બરાબર 2x છે ને આયા તો કે આ બે ભાગ છે ને બરાબર સાદું બાપ જો જવાબ આવી જાય 2 x નું સંકલન x² / 2 ઘાત માં એકનો વધાર છેદ માં એક ઘાત બરાબર લિમિટ 0 થી 1 x² નું શું થાય તો કે x³ / 3 0 થી 1 ઓકે સંકલન કરીએ ધીમે ધીમે 2 1 / 2 બાર 1 મૂકો 0 મૂકો 1 - 0 1 / 3 બાર 1 - 0 બરાબર 1 / 2 * 1 એટલે 1 / 2 - 1 / 3 એવું થશે તો 1 / 2 - 1 / 3 તો 1 / 2 - 1 / 3 એટલે લસાઅ કેટલો આવશે 6 3 - 2 એટલે કેટલો આવશે 1 તો 2 3 6 એટલે જવાબ શું આવશે 1 / 3 બરાબર સીધું ક્ષેત્રફળ એ જ આવશે બરાબર તો કદાચ જો ઋણ આવ્યું હોત બરાબર તમે જો x² - x લીધું હોત ને તો શું આવત - 1 / 3 પણ એને કેવું લેવાનું પ્લસ લઈ લેવાનું કારણ કે ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ હોય નહીં ચાલે એવું લ્યો તો પણ ચાલે બરાબર x² - x 1 / 3 ચોરસ એકમ આ જવાબ આવી બીજું કાંઈ કરવાનું નથી એકદમ ઇઝી માં ઇઝી દાખલા આનાથી ઇઝી દાખલા જ નવો મિત્રો એકદમ ઇઝી ચેપ્ટર છે ઓકે આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો આગળ વધીએ દાખલા નંબર 10 તરફ ઓકે 10 માં દાખલો પછી કરશું બરાબર પહેલા 11 માં દાખલો કરી નાખી જોજો વક્ર y² જો પરવલય આવશે આ પરવલય કઈ અક્ષ સમાન છે x અક્ષ આ રેખા કઈ છે શિરોલંબ રેખા વડે આવૃત પર શું ક્ષેત્રફળ 0 થી 3 સીધું છે બરાબર એ આમ દોર્યા વગર જ ખબર પડી જાય બરાબર એ ખાસ તો પહેલાની પ્રેક્ટિસ કરવી પડે તો જ ખબર પડે બાકી એમ ના ખબર પડે x y આ પરવલય અને આ રેખા x બરાબર 3 ઓકે આ બિંદુ કયું હોય 0 0 આ બિંદુ કયું હોય 3 0 કારણ કે x બરાબર 3 રેખા છે y એમ શૂન્ય થાય બરાબર આના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળમાં જે આ રેખા અને આ પરવલય બરાબર બીજું કાંઈ નથી કીધું જો તો આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો કોઈ એક ભાગનું મેળવી જાય ને બે વડે ગુણ નાખો એટલે જવાબ આવી જાય ખ્યાલ આવ્યો તો 0 થી 3 બરાબર છે 0 થી 3 એક ભાગનું મેળવી લઈએ અને કેટલા વડે ગુણ નાખશું બે વડે તો હવે સીધું જ a બરાબર મોડમાં i બરાબર છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ તો કઈ રીતે મળશે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ તો લિમિટ લઈ લો બરાબર આ તો એક જ વક્ર છે આને વક્ર ના કહેવાય આ તો શિરોલંબ રેખા છે મિત્રો ખ્યાલ આવ્યો આને શું કહેવાય શિરોલંબ રેખા કહેવાય એ વક્ર નથી મિત્રો ખાસ જોજો મિત્રો બાકી કે વક્ર છે બરાબર કે આ પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ આ એક જ વક્ર છે મિત્રો કયો પરવલય ખ્યાલ આવ્યો તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી કો 0 થી 3 સુધી આનો x આમ શું 0 આનો x આમ શું 3 બરાબર અહીંયાથી અહીંયા સુધી બરાબર કોનું સંકલન તો કે પરવલય પરવલય કયો છે તો કે y² બરાબર તો સૂત્ર કરતા કોને લિમિટ કોને લીધી આપણે x ને તો સૂત્ર કરતા કોને બનાવવું પડે y ને તો y બરાબર શું થાય આનો વર્ગ છે પેલી બાજુ વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 આનું શું થાય √x 2 √x dx બરાબર આ પરવલય છે y² = 4x બરાબર 2 વડે ગુણું શા માટે 2 વડે ગુણું કારણ કે આ એક ભાગનું મળશે પછી આ બીજા ભાગનું મેળવવા માટે એને કેટલા વડે ગુણું છું 2 આખા ભાગનું મેળવવા માટે 2 વડે ગુણ નાખો તો જવાબ મળે તો 2 ગુણ્યા આ 2 2 4 થઈ જશે ઓકે રૂટ x નું શું થાય મિત્રો x રેસ ટુ 3 / 2 1 / 2 બરાબર એની ઘાતમાં એકનો વધારે એટલે 3 / 2 છેદમાં 3 / 2 0 થી 3 2 4 8 8 / 3 લિમિટ મૂકો 3 રેસ ટુ 3 / 2
माइनस जीरो रेस टू थ्री बाय टू, थ्री रेस टू थ्री बाय टू एट मित्रों शू थे थ्री रूट थ्री थे त्रे एक घात ने त्री अर्धी घात थ्री रूट थ्री थे शू थे मित्रों थ्री रूट थ्री ने आ शू थी जीरो त्रण त्रण उड़ी जाए एट रूट थ्री आ शू आ गया जवाब एकदम इजी दाखला हो आनती इजी दाखला ना हो बदा एम सी गये लायक दाखला है एम न मत थी जाए आकृति ना दौरी पड़े पर प्रेक्टिस् जरूरी है एना बराबर है बाकी एनी सेवाय आवड़े नहीं तो आ रीते थे मित्रों बराबर आ दाखला अपने गया लैक्चर में गणेला बराबर पहला लैक्चर में दाखला गणेला बराबर तो व्यवस्थित समझी मैंने दाखलाओ गणी नाखो आगळ वधीए मित्रों दसमो दाखलो जोईए वक्र एक्स स्क्वायर इज इक्वल टू फोर वाय तो आ पर्व लईश वाय एक्स ने समित आवशे मित्रों रेखा एक्स इज इक्वल टू फोर वाय माइनस टू बे वक्र आपेल जो मित्रों तो अहीं आवशे पहला वक्र माथी बीजो वक्र बाद लिमिट कोने लेवानी एक्स ने बराबर आ बे वक्र कही शकाय बराबर पेलू एक्स बराबर थ्री ने एक्स बराबर ए नहीं बे वक्र कहेवाय नहीं मित्रों बराबर ए शिरोलंब रेखा थाय मित्रों वळे आवृत रसनो क्षेत्रफळ शोधो बराबर तो हवे ज्यारे ज्यारे बे वक्र आवे त्यारे तो सौ प्रथम शुं करवानुं કે પેલા વક્રના એક્સ અક્ષ અને વાય અક્ષ સાથેના છેદબિંદુ બીજા વક્રના એક્સ અક્ષ અને વાય અક્ષ સાથેના છેદબિંદુ બરાબર જોજો તો પેલો વક્ર બરાબર આ તો શેમાંથી પસાર થાય ઝીરો ઝીરોમાંથી પસાર થશે મિત્રો શેમાંથી પસાર થાય ઝીરો ઝીરોમાંથી પસાર થાય ઝીરો ઝીરોમાંથી કેમ ખબર પડે તો કે વાય બરાબર ઝીરો મૂકો તો એક્સ બરાબર ઝીરો મળે ને એક્સ બરાબર ઝીરો મળે તો વાય બરાબર ઝીરો પસાર થાય બરાબર જ્યારે જ્યારે બે વક્ર આવે ત્યારે મિત્રો પહેલાં શું કરવાનું પહેલાં તો પહેલા વક્રના એક્સ અક્ષ અને વાય અક્ષ સાથે છેદબિંદુ બીજા વક્રના એક્સ અક્ષ અને વાય અક્ષ સાથે છેદબિંદુ બીજો વક્ર દોરીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર વાય માઇનસ ટુ તો એક્સ અક્ષ અને વાય અક્ષ સાથે છેદબિંદુ મેળવવા માટે આપણે શું કરતા તો કે વાય બરાબર ઝીરો લેતા એક્સ બરાબર ઝીરો લેતા જો વાય બરાબર તમે ઝીરો લો તો આ ઝીરો થઈ જાય તો એક્સ બરાબર માઇનસ ટુ મળે શું મળે માઇનસ ટુ અને જો એક્સ બરાબર ઝીરો લો તો ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ટુ તો વાય બરાબર બેના છેદમાં જાય તો વન બાય ટુ મળે શું મળે મિત્રો वन बाय टू बराबर तो आना छेदबिंदु शू थ माइनस टू जीरो जीरो वन बाय टू थे शू थ मित्रों माइनस टू जीरो जीरो वन बाय टू को तो क्या रेखा एक्स अक्ष और वाय अक्ष छेदबिंदु मेला बराबर बधा में आ रीत करवा हम बने वक्रों एक बीजा साथेदबिंदुओ बक्रों एक बीजा साथेदबिंदुओ एक बीजा साथ જ્યારે જ્યારે બે વક્રો આવે ત્યારે આ પ્રોસેસ બધામાં કોમન જ આવશે મિત્રો છેદબિંદુઓ પછી આ બધું થઈ જાય પછી શું દોરવાનું વક્ર દોરવાનું પછી આલેખ દોરવાનો એમ તો પહેલો વક્ર લઈ લો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર વાય અને બીજો વક્ર શું છે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર વાય માઇનસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર વાય માઇનસ ટુ આમાં મૂકી દો બરાબર બંનેને સોલ્વ કરી નાખો એમ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર વાય માઇનસ ટુ આમાં મૂકી દો તો ફોર વાય માઇનસ ટુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ફોર વાય આમ થશે બરાબર સાદરૂપ આપવાનું છે આનો વર્ગ કરો સિક્સટીન વાય સ્ક્વેર આઠ આઠ દુ સોળ પ્લસ ફોર માઇનસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો સિક્સટીન વાય સ્ક્વેર સોળ ને ચાર વીસ માઇનસ ટ્વેન્ટી વાય ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો બધામાંથી ચારને ઉડાડ નાખો ચાર ઉડે એમ છે જુઓ ચાર ગુણ્યા ચાર સોળ ચાર પંજા વીસ ચાર એકા ચાર ગુણાકાર ચાર સરવાળો પાંચ ચાર એકા ચાર ચાર ને એક પાંચ જોઈએ મિત્રો એકદમ ઇઝી માઇનસ વાય પ્લસ વન બરાબર ઝીરો ફોર વાય કોમન કાઉન્સમાં વાય માઇનસ વન માઇનસ વન કોમન કાઉન્સમાં વાય માઇનસ વન બરાબર ઝીરો એકવાર આવશે વાય માઇનસ વન આવશે એકવાર આવશે ફોર વાય માઇનસ વન ડાયરેક્ટ લખી નાખું છું તેથી વાય બરાબર વન અથવા તો વાય બરાબર વન બાય ફોર ઓકે હવે વાય બરાબર વન આમાં મૂકો તો શું થાય ફોર માઇનસ ટુ એટલે ટુ મળે બરાબર તો વાય બરાબર વન તો એક્સ બરાબર ટુ બરાબર વાય બરાબર વન તમે આમાં મૂકો તો ફોર માઇનસ ટુ શું થાય એક્સ બરાબર ટુ વાય બરાબર વન બાય ફોર આમાં મૂકો તો વન ફોર ફોર ઉડી જાય વન માઇનસ ટુ માઇનસ વન મળે શું મળે એક્સ બરાબર માઇનસ વન તો બિંદુ કયા કયા મળે પહેલાં એક્સ એમ આવે પછી વાય એમ જોજો ભૂલ ના પડે આમ નથી લખના વન ટુ વન બાય ફોર માઇનસ વન પહેલાં એક્સ એમ હંમેશા આવે પછી શું આવે વાય એમ ટુ વન માઇનસ વન વન બાય ફોર આ કોમન છે બધામાં આવશે મિત્રો બરાબર જ્યારે જ્યારે મિત્રો બે વક્ર આવે ત્યારે પહેલાં તો શું કરવાનું પહેલાં વક્રના એક્સ અક્ષ અને વાય અક્ષ સાથે છેદબિંદુ બીજા વક્રના એક્સ અક્ષ અને વાય અક્ષ સાથે છેદબિંદુ પછી બંને વક્રોના એકબીજા સાથેના છેદબિંદુ મળી ગયા આ પહેલા વક્રના ઝીરો ઝીરો આ બીજા વક્રના છેદબિંદુ મળ્યા બંને વક્રોના એકબીજા સાથેના છેદબિંદુ હવે આલેખ દોરીએ આપણે
ઓકે તો આ લેખ દોરીએ બરાબર અહીંયા હું દોરું છું જોજો કઈ રીતે આ લેખ દોરો બરાબર તમને ખ્યાલ આવી જવો જોઈએ બરાબર એક પર્વ લઈ આમ આવશે ને એટલે મેં આમ દોર્યો કંઈ યાદ રાખવાનું ના હોય એમાં બરાબર જોજો મિત્રો અહીંયા શું આવશે આ ઝીરો ઝીરો આવશે આ પર્વ લઈશું એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર વાય ઓકે રેખા એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર વાય માઇનસ ટુ હવે રેખા કેમ દોરશું આ ઝીરો ઝીરોમાંથી પસાર થાય રેખા ક્યાંથી ક્યાંથી પસાર થાય માઇનસ ટુ ઝીરો અને ઝીરો વન બાય ટુ તો આ ક્યાં આવશે ઋણ એક્સ અક્ષ પર આવશે ઋણ એક્સ અક્ષ અહીંયા આવશે અને આ ઝીરો વન બાય ટુ ક્યાં આવશે ધન વાય એક્સ પર એટલે આમ રેખા આવશે બરાબર છે એટલે આ રીતે રેખા દોર નાખવાની બરાબર પછી બિંદુ લખ નાખવાનું હોય બરાબર એમાં કંઈ બહુ વાર ના લગાડવાની હોય કે માપી માપીને દોરવાની એવું કંઈ હોય નહીં ખ્યાલ આવ્યો તો આ બિંદુ છે કયું બિંદુ છે તો કે માઇનસ ટુ ઝીરો બરાબર છે અને આ જે બિંદુ છે અહીંયા અહીંયા સોરી એક્સ અક્ષનું છેદબિંદુ અહીંયા વાય એક્સનું છેદબિંદુ કયું છે ઝીરો વન બાય ટુ આ જે બિંદુ છે મિત્રો કયું છે ઝીરો વન બાય ટુ ઓકે આ રેખા તોડાઈ ગઈ હવે જો બે બિંદુ છેદે છે જો પરવલ અને રેખા બે બિંદુમાં છે એક પહેલા ચરણનું બિંદુ ને એક બીજા ચરણનું તો પહેલા ચરણનું આ છે બીજા ચરણનું આ છે ટુ વન બરાબર એ બધું કમ્પ્લીટ જ હોય બરાબર કમ્પ્લીટ આ રીતે આવતું ના હોય તો તમારે સમજવાનું કે અહીં ક્યાંક ભૂલ છે બરાબર પહેલાંને બીજામાં છેતી હોય ને બરાબર આના એમ શું છે તો કે માઇનસ વન અને વન બાય ફોર કોનું મેળવવાનું છે તો કે આ પરવલય અને આ રેખા વડે આવૃત પ્રદેશ એટલે આ વચ્ચેનો ભાગ જે આવે મિત્રો એનું મેળવવાનું છે ઓકે આનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે તો શું કરવાનું હોય તમારે કાંઈ નથી કરવાનું સીધું બંનેના એક્સામ લઈ લો પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ સૂત્રો કરતાં કોને બનાવવાનું વાયને કારણ કે લિમિટ આપણે એક્સામ લીધી બરાબર તો આનો એક્સામ શું છે માઇનસ વન અહીંયાથી શરૂ થાય છે ને ક્યાં પૂરું થાય અહીંયા તો આનો એક્સામ શું છે માઇનસ વન આનો એક્સામ શું છે ટુ તો માઇનસ વનથી ટુ રેખામાંથી પર્વલય બાદ અથવા તો પર્વલયમાંથી રેખા બાદ બરાબર હવે એ બરાબર માનાંક માય હવે એ બરાબર માનાંકમાં આય બરાબર છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ ભાગનું ક્ષેત્રફળ જ્યાં આય બરાબર કઈ રીતે તો કે બંનેનો આ બિંદુ છે અહીંયા અહીંયાથી શરૂ થાય છે અહીંયા કમ્પ્લીટ થાય છે તો આનો એક્સામ શું છે માઇનસ વન આનો એક્સામ શું છે ટુ માઇનસ વનથી ટુ ઓકે પર્વલયમાંથી રેખા બાદ અથવા તો રેખામાંથી પર્વલય બાદ સૂત્રો કરતાં કોને બનાવવાનો વાયને બનાવતો વાયને સૂત્રો કરતાં બનાવતો વાય બરાબર શું થશે એક્સ સ્ક્વેર બાય ફોર થશે શું થશે મિત્રો એક્સ સ્ક્વેર બાય ફોર માઇનસ આમાંથી સૂત્રો કરતાં વાયને બનાવતો વાય બરાબર શું થાય એક્સ પ્લસ ટુ બાય ફોર થશે શું થશે મિત્રો એક્સ પ્લસ ટુ બાય ફોર ઇન્ટુ ડીએક્સ આનું ધીમે ધીમે સાદરૂપ આપી દે એટલે જવાબ મળી જશે ઓકે ધીમે ધીમે આપીએ સાદરૂપ વન બાય ફોર બાર એક્સ સ્ક્વેરનું સંકલન શું થાય તો કે એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ વનથી ટુ માઇનસ આ વન બાય ફોરને બાર જ લઈ લઈ બંને લઈ લઈએ એક સાથે લઈ વન બાય ફોર બાર લીધા હવે એક્સનું શું થાય તો કે એક્સ સ્ક્વેર બાય ટુ લિમિટ શું છે તો કે માઇનસ વનથી ટુ માઇનસ પ્લસ માઇનસ ટુ બાય ફોર થશે બે દુ ચાર એટલે વન બાય ટુ થશે ખાલી ડી એક્સ વચ્ચે ડી એક્સનું શું થાય એક્સ લિમિટ શું છે તો કે માઇનસ વનથી ટુ મિત્રો જોજો ભૂલ ના પડે બધાયનું સંકલન કરી નાખ્યું ને બધાનું લિમિટ આપી દીધી અલગ અલગ ત્યારે આ માઇનસ એક્સ બાય ફોર એનું માઇનસ વન બાય ફોર એક્સનું શું થાય એક્સ સ્ક્વેર બાય ટુ હાથમાં એકદમ વધારે છે માઇનસ પ્લસ માઇનસ બે દુ ચાર વન બાય ટુ ડી એક્સ વચ્ચે ખાલી તો એનું શું થાય એક્સ માઇનસ વનથી ટુ બરાબર સીધા બાર ત્રણ બાર લે ચાર તેરી બાર વન બાય ટ્વેલ્વ એક્સની જે બે મૂકો બેનો ઘન શું થાય આઠ માઇનસ એક્સની જે માઇનસ વન મૂકો માઇનસ વનનો ઘન શું થાય માઇનસ વન જ થાય મિત્રો જોઈએ ભૂલ ના આપણે ચાર દુ આઠ વન બાય એઈટ એક્સની બે બેનો વર્ગ ચાર માઇનસ માઇનસ એકનો વર્ગ એક વન બાય ટુ જોજો અલગ અલગ સંકલન આવે ટુ માઇનસ માઇનસ વન ભૂલ ના પડે મિત્રો વન બાય ટ્વેલ્વ આઠને એક નવ વન બાય એક ચારમાંથી એક જાય ત્રણ વન બાય ટુ બે ને એક ત્રણ બરાબર નાઇન બાય ટ્વેલ્વ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર એટલે થ્રી બાય ફોર થશે ત્રણ તેરી નવ ચાર તેરી બાર ત્રણ ત્રણ ઉડી જાય એમ થ્રી બાય એઇટ માઇનસ થ્રી બાય ટુ બરાબર ચાર આઠ અને બે લસા શું નાખે કાઢ નાખી આઠ કેટલા વડે ગુણશું બે વડે છ કેટલા વડે એક વડે ત્રણ કેટલા વડે ચાર વડે બાર બાર ને ત્રણ પંદર પંદરમાં છ જાય નવ કહેવા માઇનસ નાઇન બાય એઇટ આવશે
બરાબર પછી ક્ષેત્રફળ તેથી a બરાબર માનાંકમાં i એટલે માનાંકમાં માઈનસ 9 બાય 8 એટલે કેટલા આવશે 9 બાય 8 ચોરસ એકમ આ શું આવ્યો જવાબ a બરાબર 9 બાય 8 ચોરસ એકમ તો આ ફાઇનલ તમારો જવાબ આવી ગયો ઋણ આવ્યું પણ એને કેવું લઈ લેવાનું તન કારણ કે ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ હોય નહીં એકદમ ઈઝી પ્રશ્ન છે મિત્રો બરાબર એટલે પ્રેક્ટિસ ખાસ મહત્વની છે બરાબર સ્વાધ્યાય 8.2 માં પણ આવા જ દાખલાઓ છે એમાં એક બે દાખલો ગણશું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે બાકી બીજું કંઈ છે નહીં બરાબર જ્યાંથી બિંદુ શરૂ થાય એના બંનેને એક સેમ લઈ લો અને પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ કરી નાખો અને બધાનું સંકલન કરી નાખો ધીમે ધીમે જવાબ આવી ઋણ આવે તો છેલ્લે જવાબ કયો લઈ લે ધન લઈ લો કારણ કે ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ હોય નહીં તો આ તો સ્વાધ્યાય 8.1 આની પછીના બે પ્રશ્નો છે 12મો 11મો પ્રશ્ન આપણે ગણી નાખો 12મો 13મો બે પ્રશ્નો છે એ એમસીક્યુ છે મિત્રો તો એમસીક્યુ તમે જાતે ગણજો બરાબર કંઈ ખ્યાલ આવતો તમને પૂછી શકો બરાબર તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ સારું જય શ્રી કૃષ્ણ